પ્રિયાંશી, સુરતથી આવી છું અને મને 5 યર્સથી ઓન એન્ડ ઓફ બહુ સિવિયર લોઅર બેક પેઇન રહેતું હતું, જેમાં મને ચાલવાની ને એવી પણ તકલીફ કે ઊભા થવાની, પડખું ફેરવવાની ઘણી તકલીફો થતી હતી. હવે બધા ડૉક્ટર્સને આપણે બતાવેલું તો એકાદ વાર, એક વર્ષ મેં સેઝો લીધી, પછી પાછું થોડો ટાઈમ રહીને દુખ્યું એટલે 6 મહિના સેઝો લીધી, પછી પાછું દુખ્યું તો 1-1.5 મહિના. એટલે આ જ રીતે આનો કોઈ રૂટ કોઝ પર કામ નહીં થતું હતું, બટ મને મેડિસિન લઈને અને એક્સરસાઇઝ ને જે બધું બેસિક કરવાનું એના હિસાબે ટ્રીટમેન્ટ ચાલતી હતી. પણ એમાં કોઈ સોલ્યુશન નહીં આવતું હતું કે આ વસ્તુને એકચ્યુઅલી હીલ કઈ રીતના કરવાની. તો અમુક ફ્રેન્ડ્સના રેફરન્સથી હું અહીંયા ગોકુલ આવી હતી 18 ડેઝ પહેલાં, અને અહીંયા આવી હતી ત્યારે મારી ઘણી દવાઓ ચાલતી હતી, પેઇન કિલર્સ અલોંગ વિથ સેઝો. એ બધી 12 ડેઝમાં બધી દવાઓ બંધ થઈ ગઈ અહીંયાની ટ્રીટમેન્ટને બધાથી, અને છેલ્લા 5 દિવસથી હું વિધાઉટ પેઇન ફરી રહી છું. એમાં એટલે ઓન એન્ડ ઓફ થોડું થતું હતું ઇનિશિયલી, બટ છેલ્લા 2 દિવસથી તો મને બિલકુલ જ નથી દુખતું. એવું કહે કે મને મટી ગયું હોય એવું જ છે. અહીંયા આવવાનો એક્સપિરિયન્સ મારો બહુ ફાઇન રહ્યો. મને એવું લાગે છે કે બધાએ એટલીસ્ટ લાઈફમાં એક વાર આવું નેચરોપેથી સેન્ટરમાં આવવું જોઈએ. અહીંયા ક્લેન્લીનેસ પણ બહુ ફાઇન છે, બધા સ્ટાફ આપની ટ્રીટમેન્ટ પણ કરે ને તો બહુ ખુશી કરે. એટલે કોઈના મોઢા પર પણ આપને એવું નહીં લાગે કે સ્માઇલ નથી, બહુ ખુશીથી એ લોકો બધી આપની ટ્રીટમેન્ટ્સ કરતા હોય તો આપને પણ થોડું સારું લાગે કે હા ભાઈ ચલો સારું થઈ જશે. ડૉક્ટર્સ પણ બહુ પોઝિટિવ છે, અને અલોંગ વિથ આપનું આ બધી જે ટ્રીટમેન્ટ્સ ચાલતી હોય ફિઝિકલ એલિમેન્ટ્સની, એના સાથે સાથે જે બધું કઈ રીતના આપણે મેન્ટલી સ્ટ્રોંગ થવાનું જેથી કરીને આપણે આમાંથી જલ્દી બહાર આવીએ, એનું પણ બહુ ફાઇન કોચિંગ કર્યું અહીંયા. એટલે હવે તો કેવું છે કે હવે તકલીફ તો નહીં થશે, પણ કદાચ એવું લાગે છે કે વર્ષમાં એકાદ વાર તો અહીંયા આવી જ જઈશું, સારા થઈને જશું, જે પણ નેચરલ ડિટોક્સ કે જે પણ હોય. થેન્ક યુ.